गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण सात गुजराती विषय 20मो सुभाषितो शेष कविनुं पूरुं नाम छे रामनारायण विश्वनाथ पाठक। शेषनो जन्म 1887, अवसान छे 1955। कवि रामनारायण विश्वनाथ पाठक शेषनो जन्म અમદાવાદ જિલ્લાના ઘાલોલ ગામમાં થયો હતો। કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, નિબંધો, સંતશાસ્ત્ર વગેરે પ્રકારોમાં તેમણે પ્રદાન કર્યું છે। તેમણે શેષ ઉપનામથી કવિતા, દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ અને સ્વર વિહિરી ઉપનામથી નિબંધો લખ્યા છે। કવિએ આ પંક્તિમાં જગતના સાચા દાનવીર અને સુરવીરના લક્ષણો જણાવ્યા છે। સુરવીરને ધન્યવાદ પણ પાઠવ્યા છે। તો કવિ રામનારાયણ વિશ્વનાથ પાઠક છે, એમનો જન્મ અમદાવાદ જિલ્લાના ઘાલોલ ગામમાં થયો હતો। કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, નિબંધો, સંતશાસ્ત્ર વગેરે પ્રકારોમાં તેમણે પ્રદાન કર્યું છે। તેમણે શેષ ઉપનામથી કવિતાઓ, દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ, સ્વર વિહારી ઉપનામથી નિબંધો પણ લખ્યા છે। તો આ પંક્તિની અંદર આપણને કવિ કહેવા માગે છે કે જગતની અંદર સાચા દાનવીર અને સુરવીરના જે લક્ષણો છે તે આ પંક્તિ દ્વારા આપણે જોઈશું। એખલ દાતા જે એખલ જુજમ જંગ, એખલ જગ નિંદા સહે એ વીરોને સંગ। એટલે કે જે એખલ એટલે કે એકલા, જત એટલે કે જોશથી લડવો, જંગ એટલે કે મોટી લડાઈ, જગ નિંદા એટલે કે જગતની નિંદા સહન કરવી, એ વીરોને સંગ એટલે કે આપણે એની ગણના તો વીરોમાં થાય છે। એટલા માટે જે એકલા જાહેરાત વિના દાન આપે છે, જે એકલા જગતમાં જજુમે છે, એકલા જગતમાં નિંદા સહન કરે છે, એની ગણના વીરોમાં થાય છે। એટલે કે આમાં જે દાન આપવાળો માણસ છે એ જાહેરાત કરતો નથી, અને એકલો માણસ એ લડતની અંદર યુદ્ધમાં એ એકલો જજુમે છે, એવી રીતે એકલા જગતની નિંદા છે એ પણ સહન કરે છે, એની ગણના તો આ વીરોમાં જ થાય છે। હવે આગળની પંક્તિ જોઈશું। કવિનું નામ છે જલન માત્રી, જન્મ થયો છે 1934। કવિનું મૂળ નામ છે જાલુનુદ્દીન અલવી। જલન માત્રીનું વતન ખેડા જિલ્લામાં આવેલ માતરગામ છે, તેવું આપણા જાણીતા ગઝલકાર છે। એટલે કે જલન માત્રીનું પૂરું નામ છે જાલુનુદ્દીન અલવી, એમનું વતન ખેડા જિલ્લામાં આવેલ માતરગામ છે, તેવું આપણા એક ગઝલકાર પણ આ પુસ્તક દ્વારા કવિ પોતાના લક્ષ્ય સ્થાને પહોંચાડનાર પ્રવાસી માર્ગની વિષમતાને ચિંતા કરતો નથી। ઉદ્ગમશીલ મનુષ્ય ભવિષ્યવાણીના આધારે જીવતો નથી। જે ખરો દાતા છે તે યાચકની જાત જોતોય નથી, એવું મૂલ્ય ઉત્તમપણે સમજાવે છે। એટલે કે જે માણસનું ધ્યેય મંજિલ છે, એટલે કે એનું ધ્યેય છે, એ મંજિલ સુધી પહોંચવાના રસ્તા કેવા છે એ ક્યારેય પણ જોતો નથી। જે ઉદ્ગમી હોય તેની હાથની રેખાઓ છે એ પણ જોતો નથી। જે દાતા છે એનું કામ તો દાન કરવાનું છે, એ ક્યારેય પણ યાચક એટલે કે માગનારની જાત પણ જોતો નથી। મંજિલ હોય જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, મંજિલ હોય જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, એટલે કે જે માણસનું ધ્યેય મંજિલ છે, જે મંજિલે પહોંચવાના છે, એ રસ્તા કેવા છે એ ક્યારેય જોતો નથી। ઉદ્ગમી હોય હસ્તની રેખા નહીં જુએ, એટલે કે જે ઉદ્ગમી હોય, મહેનતુ હોય, તે હાથની રેખાઓ જોતો નથી। દાનેશ્વરીનું કામ એટલે કે દાન આપનાર દાતા ખેરાતે વહેતું, એટલે કે દાન આપનાર એટલે કે જે દાતા છે તે એનું કામ દાન કરવાનું છે, એટલે કે જે દાતા છે એનું કામ દાન કરવાનું છે, યાચકની જાતને કદી દાતા નહીં જુએ, એટલે કે ક્યારે પણ યાચકની જાત જોતોય નથી। જે માણસ ધ્યેય મંજિલ છે તે મંજિલે પહોંચવાના રસ્તા કેવા છે તે ક્યારેય નહીં જુએ,
जे उद्गमी हो हाथनी रेखा जोतो नथी, जे दाता से तेनु काम दान करवानु से ए क्यारे याचकनी जात जोतो ए नथी। हवे आगळ जोईशुं लोक साहित्य। लोकोथी अने लोको माटे जे साहित्यनी रचना थती रहे छे तेनु लोक साहित्य कहे छे। लोकोमां प्रचलित बन्यो होय तेवुं साहित्य लोक साहित्य छे, जेनो रचयिता लोक समुदाय छे। एटले के लोकोथी अने लोको माटे साहित्यनी रचना थती रहे छे तेने लोक साहित्य कहेवामां आवे छे। लोकोमां प्रचलित बन्यो होय तेवुं साहित्य अने लोक साहित्य छे एवी रचयितानुं एक लोक समुदाय छे। लोक साहित्यना दुहामां પોતાની જાતને ઘસી નાખી અન્યને સુખી સદગુણી બનાવવા મથતા સંત અને અગરબત્તીની મહિમા ગાયો છે। એટલે કે આ સાહિત્યની અંદર દોહા છે એમાં પોતાની જાતને ઘસી નાખીને અન્યને સુખી અથવા સદગુણી બનાવવા માટે સંતો અને અગરબત્તીના બે ઉદાહરણો આપેલા છે। અગરબત્તી છે એ પોતે બળીને સુગંધ ફેલાવે છે, ચારે ખૂણાની અંદર આપણને સુગંધ ફેલાવે છે। એવી રીતે પેલા સંતો છે એમના જે સુવિચારો છે, સુવચનો છે એ આપણને હંમેશા કાયમ યાદ અપાવે છે। આપ બળે એખલે ખૂણે ધૂપ બધે પસરત, એટલે કે આ બળે એટલે કે જાતે, ધૂપ એટલે કે સુગંધ, પસરત એટલે કે ફેલાવવું અથવા તો પસરવું, જગ એટલે કે જગતમાં, જનમ્યા એટલે કે જનમ્યા છે, અગરબત્તી એટલે કે અગરબત્તી ને સંત એટલે કે સંતો। આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પસરત એટલે કે કોઈ ખૂણે પોતે બળીને બધે સુગંધ ફેલાવનારા જગતમાં બે જનમ્યા છે, એક અગરબત્તી અને બીજો સંત। એટલે કે અગરબત્તી છે એ પોતે બળી જઈને બીજાને શું આપે છે, સુગંધ ફેલાવે છે। એવી જ રીતે આપણા જે સંતો છે એમના જે સુવિચારો છે, સુવચનો છે એ આપણને હંમેશા શીખવે છે। આગળ જોઈશું વેણીભાઈ પુરોહિત, એમનો જન્મ થયો છે કુટુંબ આઝાદ, કુટુંબ આઝાદનો જન્મ 1922, અવસાન 2020। કવિ કુટુંબ આઝાદનો જન્મ અમરેલી જિલ્લાના બક્ષરા ગામમાં થયો હતો। તેમણે વર્ષો સુધી તમન્ના નામનું માસિક ચલાવી સાહિત્યની ઉમદા સેવા કરી, સમાજની સંપ્રાત સમસ્યાને કેન્દ્રમાં રાખી અનેક લોકભાગ્ય પદ્ય રચનાઓ આપી છે। તેમણે 12 જેટલા પુસ્તકો આપ્યા છે। એટલે કે કવિ કુટુંબ આઝાદનો જન્મ 1922, અવસાન થયું છે 2006। કવિ કુટુંબ આઝાદનો જન્મ અમરેલી જિલ્લાના બક્ષરા ગામમાં થયો હતો। તેમણે વર્ષો સુધી તમન્ના નામનું એક માસિક ચલાવી સાહિત્યની ઉમદા સેવા કરી, સમાજની શ્રાવંત સમસ્યાને કેન્દ્રમાં રાખી અનેક લોકભાગ્ય પદ્ય રચનાઓ આપી છે। આ ગઝલ પંક્તિમાં કવિએ નમ્રતાનો મહિમા સુપરે સમજાવ્યો છે। એટલે કે ફળો હંમેશા નમે છે, આ ઝાડ પર જ્યારે ફળો આવે છે ત્યારે એ હંમેશા એમની ડાળીઓ છે નીચે નમે જતી હોય છે। એવી રીતે પેલે નમ્રતા છે એ આપણને જમાના પ્રમાણે બતાવે છે। એટલે કે ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જાય છે, ખરેખર નમ્રતા શું છે એ જમાનો બતાવે છે। એટલે કે વૃક્ષ પર ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચે નમી જાય ને, ખરેખર નમ્રતા શું છે એ જગત જ બતાવે છે। એટલે કે ફળોવાળા વૃક્ષો હંમેશા નીચે જ નમતા હોય છે અને નમ્રતા શું છે એ તો આપણા આ જગતની અંદર જ આપણને જગત જ બતાવે છે। આગળ વેણુભાઈ પુરોહિત, જન્મ 1916, અવસાન 1980। કવિ વેણુભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામ ખબડિયામાં થયો હતો। તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબબહેન ઝરમર પરોઢિયાની પદ્મણી નયણા તેમના જાણીતા ગીતા સંગ્રહ છે। ચિંતા દુઃખ
પથરાક આ બધું ઠરે છે, પરંતુ ઈર્ષારૂપી આગ ઠરતી નથી તે ભાવ આ સુભાષિતમાં સરસ રીતે વ્યક્ત થયો છે. લેખક કવિ વેણીભાઈ પુરોહિત છે, એમનો જન્મ 1906 અને મૃત્યુ 1980 થયો છે. કવિ વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામ ખંભાળિયામાં થયો હતો. તેમના પિતાનું નામ જમનાદાસ છે, માતાનું નામ ગુલાબબહેન અને ઝરમર પરોઢિયાની પદ્મણી, નયણા તેમના જાણીતા ગીત સંગ્રહ છે. ચિંતા દુઃખ પઢરક બધું ઠરે, ઈર્ષારૂપી આંખ ઠરતી નથી એ ભાવ આ સુભાષિતોમાં ખૂબ જ સારી રીતે આપણને સમજાવ્યા છે. જહે ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખડરાક, પણ ઈર્ખાની આંખ ઠારે ત્યાં બમણી બળે. એટલે કે ચિંતા એટલે કે મરદાની ચિંતા, દુખડા એટલે કે દુખો, ઠરવું એટલે કે સમે જવો, ખટરાક એટલે કે કચ્યો અણ બનાવ, ઈર્ખા એટલે કે ઈર્ષા, તમ એટલે કે તમે. ચહે ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખડરાક એટલે કે ચિંતા ઠરે, એની સાથે બધા દુઃખો, કચ્યા કંકાસ એટલે કે રાગ દેશો છે એ પણ સમી જાય છે. પણ ઈર્ખાની ત્યાં આગ ઠારે તેમ જ બમણી બળે, એટલે કે ઈર્ષાની આગ જેમ ઠારો તેમ બમણી થાય છે. ચિંતા ઠરે એની સાથે બધા દુઃખો, કજ્યા કંકાસ એ પણ સમી જાય છે, પણ ઈર્ષાની આગ જેમ ઠારો તેમ બમણી થતી જાય છે. શબ્દ સમજૂતી, એખટ એટલે એકલા, જુજમત એટલે જોરથી લડવું, જંગ એટલે મોટી લડાઈ યુદ્ધ, ખીરાત એટલે દાન, યાચક એટલે માગણ, પસરત એટલે કે પસરવું ફેલાવવું, ચેહ એટલે કે મરદાની ચિતા, ખડરાક એટલે કે કચ્યું અણ બનાવ, ઈર્ખા એટલે કે ઈર્ષા. હવે અભ્યાસમાં નીચેના પ્રશ્નો ઉત્તરા માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી તેના ક્રમ અક્ષર પ્રમાણે સામેના ખાનામાં લખો. પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર, પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તર લખો એ લખવાનો, નોટબુકમાં લખવાના રહેશે. સ્વાધ્યાય નીચેના પ્રશ્નો ઉત્તરો લખો. કવિના મતે ઉધમ માણસ કેવા છે? અગરબત્તી જેમ અન્ય માણસને જીવન સુવાસિત કરવા તમે શું કરી શકો છો એ પ્રશ્ન પણ લખવાના રહેશે. પ્રશ્ન નંબર બે નીચેના આપણે વિશિષ્ટ શબ્દ બોલીના શબ્દના માન્ય ભાષારૂપો લખો. આપણને ઉદાહરણ આપેલા છે કે જન્મ્યા તો જન્મ્યા, પ્રગટ પ્રગટ્યા, જમ્યા જમ્યા, બોલ્યા તો બોલ્યા, રમણીય એટલે કે રમ્યા, એવી રીતે. પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ ઓળખીને અલગ લખો એ પણ લખવાના રહેશે. નોટબુકમાં સ્વાધ્યાય અભ્યાસના જે